ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે નર્મદા જિલ્લાના નીલકંઠ ધામ પોઈચા મંદિરમાં ચાલી રહેલા સંસ્કૃત શાસ્ત્રના સમાપન કાર્યક્રમમાં હાજરી આપી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હિન્દુ સમાજને સંગઠિત થવા બાબતે મીઠી ટકોર પણ કરી. નર્મદા નીલકંઠ ધામ પ્રવાસીઓ અને ભક્તોની પસંદગીનું સ્થળ છે. અહીં આવતા ભક્તો માટે રાજ્યપાલના હસ્તે 100 રૂમવાળું તીર્થાલયનું પણ લોકાર્પણ કરાયું હતું. તીર્થાલયના લોકાર્પણ પછી નીલકંઠ ધામના સભા હોલ ખાતે 2 દિવસીય સંસ્કૃત શાસ્ત્રાર્થના સમાપન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આજ માનવ સમાજ ને ઈશુ ઓર બાઇબલ કે નામ સે સારી દુનિયા કા ઈસાઈ એક હે. આયા ના કુરાન ઓર મોહમ્મદ સાહેબ કે નામ સે सारे विश्व का मुसलमान एक है. हाया ना मेरे अपने परिवारों में से उनको हम अलग मानते नहीं ना हैं, लेकिन मोटे रूप में गुरु ग्रंथ साहब और 10 गुरुओं के नाम से सिख समाज भी हाया ना, और अन्य संप्रदाय है उनके बारे में भी सोच लो. लेकिन आपसे मैं पूछता हूं, आप किस नाम से एक हैं बोलो ना, आप कहां से एक हैं? हमने शास्त्रार्थ पर कलश चढ़ावी दीदो અને એમણે સમગ્ર સંસ્કૃતિનું મૂળ એટલે વેદ, અને એ વેદ માટે આપણે કેવી રીતે એકત્રિત થઈ શકીએ અને બધી જ શાખાઓ અને સંપ્રદાયો એક વૃક્ષની જેમ સાથે મળીને રહે, એકબીજાને મદદ કરતા રહે, તો આપણું ગૌરવ, આપણી અસ્મિતા, આપણી સંસ્કૃતિ એ બચેલી રહે, એવી રીતે આચાર્યશ્રી એમનો આ કાર્યક્રમ રહ્યો.